नमस्कार भाग्य दर्पण में आपनुं स्वागत छे, हुं छुं कृष्णा। दर्शक मित्रों, परिस्थितिओ जेटली जल्दी तमने तोड़े छे तेनाथी घणी वधारे तमने मजबूत बनावी दे छे। तो आजना सुविचार साथे शुरू करिए आपना भाग्यना दर्पणने रजू करतो अमारो विशेष कार्यक्रम भाग्य दर्पण। तो भाग्य दर्पण में अपना प्रश्न निराकरण राशिफल पंचांग विषय माहिती और मार्गदर्शन आपवा माटे आपणी साथे जोड़ाई गया छे जाणीता ज्योतिषाचार्य डॉक्टर हेमलभाई लाठिया। हेमलभाई, आपनुं स्वागत छे। नमस्कार। नमस्कार हेमलभाई, सौ प्रथम जाणवा मांगीशुं आजना पंचांग विषय शुं कहे छे आजनुं पंचांग। आजे तारीख 28/5/2023 रविवार, जेठ सुद आठम तिथि छे, सवारे 9:58 सुधी। पूर्व फाल्गुनी नक्षत्र छे 26:20 सुधी, पछी उत्तरा फाल्गुनी नक्षत्र छे। हर्षण नामनो योग छे अने बालव नामनुं करण छे। आजनी राशि छे सिंह, के जेना नामांकसर छे म अने ट। दिन विशेषमां जोईए तो रवि योग प्रारंभ थाय छे 26:20 जी। जी हेमलભાઈ, 12 રાશિનું રાશિફળ જાણેતી પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, વિનોદભાઈ છે। વિનોદભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછો હોય તેમની જન્મ તારીખ જણાવો। 17/9/1954 જન્મ સમય જણાવો। જન્મ સમય 7:00 PM। જન્મ સ્થળ સિમ્માગામ। પ્રશ્ન જણાવો। મારા પૈસા આપેલા છે, એ ફસાઈ ગયા છે, હવે એના ભાઈને આપ્યા હતા, હવે એ ભાઈને કેસ થયેલા છે, આ 22 તારીખની મુદત છે, પાછા આવશે કે કેમ? જો સૌ પ્રથમ તમારે અત્યારે ગણતરી કરવા જઈએ ને તો દિવાળી સુધીનો સમય મધ્યમ છે, એટલે કે તમારે થોડીક ધીરજ રાખવી પડે એવા યોગ વધુ દેખાઈ રહ્યા છે। દિવાળી બાદ તમારી પરિસ્થિતિમાં ધીરે ધીરે સુધારો આવે તેવું જણાઈ રહ્યું છે, એટલે કદાચ કોઈના માર્ગદર્શન અથવા વ્યવહારુ અભિગમથી પણ તમે પ્રયત્ન ધીરે ધીરે પૈસા લેવા માટે કરશો, અથવા તમે કોઈ મધ્યસ્થી થકી પણ પ્રયત્ન કરશો તો તમારા માટે થોડું હિતાવહ છે। બને ત્યાં સુધી શાંતિ, ધીરજ અને વ્યવહારુ અભિગમ રાખીને કામ કરવું તમારા માટે અગત્યનું જણાઈ રહ્યું છે। તમારે આ હેતુથી તમે તમારા આરાધ્ય દેવની દરરોજ જે ભક્તિ કરતા હોય એમાં પ્રાર્થના કરવી એ વધુ ઈચ્છનીય બને છે, તેમજ અઠવાડિયામાં એકવાર નજીકમાં કોઈ મંદિરે તમે દર્શન કરવા જઈ અને તમે ત્યાં પણ પ્રાર્થના કરવાનું રાખશો એ તમારા માટે ઈચ્છનીય।